हेलो फ्रेंड्स, वेलकम टू नॉर्मल स्कूल जामनगर। तो मित्रों, आज आप आ वीडियो में स्टैंडर्ड 6 गुजराती मीडियम सब्जेक्ट संस्कृत एम लेसन नंबर 2 आकाश पद्धति एना विषे आप बात करीशू। तो चलो लेसन नंबर 2 आकाश पद्धति एटले आकाश पड़े छे, खूब सरस बात छे, ससलानी बात छे के जे पांदलू आकाश वृक्ष पर पड़त हो एम लगे कि आकाश जाने पड़त हो बधा प्राणियों ने एम कहे कि दौड़ो दौड़ो झड़प थी दौड़ो आकाश पड़े। एम एक पची एक प्राणीओ के जे तेनी पाछळ पाछळ दौड़वा लगे। અને અંતે સિંહને પણ એમ કહે છે કે જંગલના રાજા તમે પણ દોડો, કારણ કે આકાશ પડે છે। પરંતુ એવું હોતું નથી, પાંદડું છે એની માથે પડતું એટલે એને એમ લાગે કે આકાશ પડે છે, બરાબર। અને ત્યારે આ વાતની ખબર જ્યારે સિંહને પડે છે ત્યારે સસલું ત્યાંથી પલાયન થઈ જાય એટલે નાસી જાય છે, બરાબર। ચાલો જોઈએ। એક વનમ અસ્તિ એટલે એક જંગલ છે, તત્ર સસક નિવસતી ત્યાં સસલું રહે છે, સસક સૈનમ કરોતી સસલું સૂતું છે। એકમ એટલે એક, વનમ એટલે જંગલ, અસ્થિ એટલે છે, સંસ્કૃતમાં અસ્થિ એટલે શું થાય છે, બરાબર। તત્ર એટલે ત્યાં, સસક એટલે સસલું, સંસ્કૃતમાં સસલાને શું કહેવાય સસક, નિવસતી એટલે રહે છે, શયનમ એટલે સૂતું અને કરોતી એટલે કરે છે, સસલું સૂતું છે અથવા તો ઊંઘ કરે છે। પર્ણમ પતતિ, પર્ણમ એટલે પાંદડું, પતતિ એટલે પડે છે, સસક ભીત ભવતી, સસક એટલે સસલું, ભીત એટલે ડરી અને ભવતી એટલે જાય છે, પાંદડું પડે છે, સસલું ડરી જાય છે। સસક ધાવતી, શૃગાલ આગચતી, સસક એટલે સસલું, ધાવતી એટલે દોડે છે। તમે પિક્ચરમાં જોઈ શકો જેવું પાંદડું એની ઉપર પડે છે એટલે સસલું છે ત્યાંથી દોડવાનું શરૂ કરે છે। શૃગાલ અગચ્છતી, શૃગાલ એટલે શિયાળ, અગચ્છતી એટલે આવે છે, ગચ્છતી એટલે જાય છે, પણ અગચ્છતીઓ એટલે આવે છે, યાદ રાખજો, બરાબર। ચલો, સસલું દોડે છે અને શિયાળ આવે છે। સસક વધતી, સસલું બોલે છે શૃગાલ ભ્રાત ધાવતું આકાશ પદ્ધતિ, કે શિયાળ ભાઈ, શૃગાલ ભ્રાત એટલે શિયાળ ભાઈ, ધાવતું એટલે દોડો, આકાશ પદ્ધતિ એટલે આકાશ પડે છે, સસક ધાવતી સસલું દોડે છે, શૃગાલ અનુધાવતી એટલે શિયાળ તેની પાછળ દોડે છે, ધાવતી એટલે દોડે છે અને અનુધાવતી એટલે તેની પાછળ દોડે છે, મીન્સ કે ફોલો। વાનર આગચ્છતી એટલે વાંદરો આવે છે, સસક વધતી સસલું બોલે છે, વાનર ભ્રાત ધાવતું આકાશ પદ્ધતિ, વાંદરાભાઈ દોડો આકાશ પડે છે। પિક્ચરમાં તમે જોઈ શકો છો પહેલાં સસલું, એની પાછળ શિયાળ અને તેની પાછળ વાંદરાભાઈ છે, દોડે છે। ભીત સસક ધાવતી, ડરેલું સસલું દોડે છે, શૃગાલ અનુધાવતી શિયાળ તેની પાછળ દોડે છે, વાનર અપી અનુધાવતી વાંદરો પણ તેની પાછળ દોડે છે। ચિત્રમાં તમે જોઈ શકો છો ત્રણે ત્રણ દોડે છે। ચાલો આગળ, સિંહ આગચ્છતી, સિંહ આવે છે, સિંહ વધતી, કિમર્થમ ધાવસી, કિમર્થમ એટલે શા માટે, ધાવસી એટલે દોડો છો, સિંહ બોલે છે શા માટે દોડો છો તમે ત્રણેય, સસલું શિયાળ અને વાંદરાભાઈ તમે ત્રણેય, સસક વધતી એમાંનું સસલું પહેલાં બોલે છે સિંહ ભ્રાત ધાવતું, સિંહ ભાઈ દોડો આકાશ પતતિ આકાશ પડે છે, સિંહ વધતી આકાશ પતતિ વા કૂતર પતતિ, સિંહ બોલે છે આકાશ પડે છે કે નહીં, ક્યાં કૂતર પતતિ ક્યાં પડે છે દેખાડો મને। હવે અહીંયા પિક્ચરમાં તમે જોઈ શકો છો સસક ગચ્છતી, સસલું જાય છે, સિંહ અપી સહ ગચ્છતી, સિંહ પણ તેની સાથે જાય છે, એટલે પહેલાં આ પિક્ચરનું તમને અહીં આપેલું છે, બરાબર।
શશક વૃક્ષ સમીપમાં આગે છે. સસલું વૃક્ષની નજીક આવે છે. સિંહ વધતી કુત્ર પતતી આકાશ, ક્યાં પડે છે આકાશ? પહેલાં એની સાથે જાય છે, પછી જોવે છે તો આ પડતો તો નથી હોતો આકાશ, એટલે એમ કહે છે કે આકાશ ક્યાં પડે છે. બરાબર. શશક કિંમતી ન વધતી, સસલું કાંઈ પણ ડરતું નથી, તો એ પિક્ચર તમને અહીં આપેલું છે. બરાબર. આ એને પ્રશ્ન પૂછે છે ક્યાં આકાશ પડે છે, ત્યારે આ કહે છે કે આકાશ પડે છે, પણ સસલું ત્યારે ખોટું પડી જાય છે. બરાબર. એકચ્યુઅલમાં શું થયું હતું, પાંદડું પડ્યું હોય છે. શશક કિંમતી ન વધતી, સસલું બિચારું કાંઈ બોલી શકતું નથી. સિંહ હસતી, સિંહ છે હસે છે. બરાબર. આગળ. શશક પલાયનમ કરોતી, સસલું ત્યાંથી નાસી પાસ થઈ જાય છે, એટલે ત્યાંથી નાસી જાય છે. બરાબર. નહીતર છે શું થાત કે સસલાને સિંહ ભાઈ છે એ ખાઈ જાત. બરાબર. ચાલો આગળ વાત કરીએ. ટિપ્પણી. શશક એટલે સસલો, પતતી એટલે પડે છે, ભીતર એટલે ડરેલો, ભવતી એટલે થાય છે, શૃગાલ એટલે શિયાળ, આગળ જતી એટલે આવે છે, વધતી એટલે બોલે છે, ધાવતું એટલે દોડો, અણુધાવતી એટલે પાછળ દોડે છે, કિંમતમ એટલે શા માટે, કૂતરા એટલે ક્યાં, કિંમપી એટલે કાંઈ પણ, પલાયનમ એટલે ભાગી જવું. તો કિંમપી અને છંદ છૂટી પડે કિંમ વતા અપી. બરાબર. ચલો સૌથી પહેલાં આ પાઠમાં શું થયું હતું, સસલું સૂતું હતું, પછી એને પાંદડું પડ્યું. બરાબર. પાંદડું પડ્યું એટલે એને એમ લાગ્યું કે આકાશ પડ્યું. બરાબર. એટલે સસલું જેવું દોડવાની શરૂઆત કરે છે, ત્યાં અચાનક શિયાળભાઈ આવે છે. એ કહે છે કે શું થયું, તો આ કહે છે કે દોડો દોડો ઝડપથી દોડો. બરાબર. કારણ કે આકાશ પડે છે એટલે એની સાથે દોડવા લાગે છે. પછી વાંદરાભાઈ આવે છે, એને પણ એમ જ કહે વાંદરાભાઈ તમે પણ દોડો, એટલે વાંદરાભાઈ તેની સાથે જોઈન્ટ થઈ જાય છે. આ પિક્ચરમાં જોજો કે તમે ત્રણે ત્રણ દોડે છે. પછી આવે છે સિંહભાઈ. સિંહભાઈ એમ કહે છે આવીને કે શા માટે તમે દોડો છો, ત્યારે સસલું કહે છે કે સિંહભાઈ દોડો આકાશ પડે છે. સિંહ બોલે છે આકાશ પડે છે ક્યાં પડે છે, આ એને દેખાડવા જાય છે. બરાબર. ત્યારે સસલું જાય છે અને સિંહ પણ તેની સાથે જાય છે. સસલું વૃક્ષની નજીક આવે છે ત્યારે સિંહ એને બોલે છે કે આકાશ ક્યાં પડે છે. સસલું છે ત્યારે કાંઈ પણ બોલી શકતો નથી. સિંહ છે હસવા લાગે છે અને સસલું ત્યાંથી પલાયન થાય છે. બરાબર. ચાલો હવે તમારે જોડકા જોડવાના છે. આમાં કયા ચાર પ્રાણીની વાત આવી? પહેલાં તો એક તો સસલું, જેને શું કહેવાય શશક, પછી વાંદરો એને કહેવાય વાનર, પછી સિંહ તો એને કહેવાય સિંહ, પછી શિયાળ તો એને કહેવાય શૃગાલ, અને વૃક્ષ એ તો એમને મજા આવશે. ચાલો આગળ વાત કરી. જોડકા જોડો. તમને અહીંયા પિક્ચર આપેલું છે એ મુજબ તમારે વાક્ય છે એને સામે જોડવાના છે. ચલો પહેલું શું છે, શૃગાલ વધતી એટલે શિયાળ બોલે છે, તેવું કહ્યું છે. હા, સામે જ આપેલું છે. પછી પર્ણમ પદ્ધતિ, પાંદડું પડે છે, તો એવું ક્યાં, હા આર્યું. ત્યાર પછી વાનર અનુધાવતી, વાંદરો પણ દોડે છે, તો એવું કયું છે, હા. પછી સિંહ વધતી, સિંહ બોલે છે, તો એવું પિક્ચર આર્યું. અને ત્યાર પછી સિંહ આગળ છતી, સિંહ આવે છે, તો એનું પિક્ચરમાં એ મિસ્ટેક આપેલી છે. બરાબર. એટલે આપણે આને એમ નેમ રાખશી. બરાબર. ત્યાર પછી શશક સેનમ કરોતી, સસલું સૂતું છે, તો એ પિક્ચરમાં આપેલું નથી. બરાબર. એટલે આ કોષ્ટક તમારે કરવાનું નથી. તો અહીં આપણે લેસન નંબર 2 પૂર્ણ કરીએ છીએ. ફરી પાછા મળશું નેક્સ્ટ વિડીયોમાં. થેન્ક યુ.